સંસારિક કાર્યમાં બહુ ચતુર હોશિયાર હોય પણ જો એની મતિ ભગવાનમાં નથી લાગેલી તો એ તો મૂર્ખ છે. કારણ કે બધામાં તો મહાન ભગવાન છે અને એમાં મતિ નથી તો એ તો મૂર્ખ છે. એક વાર સિકંદર કોઈ એક સાધુને જોયો અને કંઈક એને આપવાની ઈચ્છા થઈ. બોલો કે ના, મારે કંઈ નથી જોતું. અરે કુછ તો લો. કે નહીં, મુજે કુછ નહીં ચાહીએ, કુછ નહીં ચાહીએ. અરે ઠંડી કા સમય હૈ, એક કુછ કંબલ હી લે લો, ઓઢને મેં કામ આયેગા. નહીં, મુજે કુછ નહીં ચાહીએ. સિકંદર કે અરે આપકે જૈસે બડે ત્યાગી તો મેને આજ તક નહીં દેખા. ઇતને બડે ત્યાગી, સબ કુછ ત્યાગ દિયા. બોલો સાધુ કે ના ના, એવું નથી, મારા કરતાં પણ મોટા મોટા ત્યાગી છે અને એમાં આપ તો સર્વમાં શ્રેષ્ઠ છો. આપ તો મારા કરતાં પણ વધારે ત્યાગી છો. અરે હું ક્યાં ત્યાગી છું? નહીં નહીં, સચ મેં તો કે કેસે. તો ઓલો સાધુ, ઓલો ફકીર કહેવા લાગ્યો કે મેં તો ભગવાન માટે આ ભૌતિક પદાર્થ વસ્તુઓનો ત્યાગ કર્યો છે, પણ તમે તો ભૌતિક પદાર્થ વસ્તુઓ માટે ભગવાનનો ત્યાગ કરી દીધો છે. એટલે તમે તો મારા કરતાં મોટા ત્યાગી છો. યાની સબ મેં મહાન ભગવાન હૈ, ઓર ઉસમે જિનકી મતિ હો વો મહામતિ. બાકી સંસારના લૌકિક કાર્યોમાં બહુ કુશલ હોય, ચતુર હોય, પણ ઠાકોરજીમાં મતિ ન હોય એની, તો પછી એ તો મૂર્ખો છે. કે જે સર્વોત્તમ વસ્તુ છે એમાં મતિ એની લાગેલી નથી. તો સુતજી કેવા છે? તો કે મહામતિ. અને જ્યાં સુતજી પધાર્યા અને હવે શૌનકજી કહે છે, અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ કોટિ સૂર્યસ્મ પ્રભ સુતાખ્યાદિ કથા સારમ મમ કર્ણ રસાયનમ. હે સુતજી, આપનું જ્ઞાન અમારે અજ્ઞાનને દૂર કરવા માટે કોટી સૂર્ય સમપ્રભ એટલે કરોડો સૂર્યોના સમાન આપનું જ્ઞાન છે. હવે અંધકારને દૂર કરવા માટે તો એક સૂર્ય જ પર્યાપ્ત છે, પણ અહીંયા બતાવ્યું કે સુતજી કેવા છે, કોટી સૂર્ય સમપ્રભ એવું જ્ઞાન ભક્તિ યુક્ત છે. શૌનકજી વિનંતી કરે છે કે સુતા ખ્યાદિ કથા સારમ મમ કર્ણ રસાયણમ. સુતજી, કથાએં તો હમને બહોત સુની, પર અબ એસા કુછ કથા સાર આપ સુનાઈએ કે જે અમારા કાનોને રસાયણ રૂપ બને. જો આ શૌનક આદિ ઋષિઓ માટે આ ભગવદ કથા એ રસાયણ છે, પરીક્ષિતજી માટે આ ભાગવત કથા ઔષધિ છે, ગોપીઓ માટે આ કથા અમૃત છે, તવ કથા અમૃતમ. કઈ બીમારી થઈ હોય અને બીમારીને દૂર કરવા માટે જેનું સેવન કરવામાં આવે એને ઔષધિ કહેવાય, અને બીમારી થાય જ નહીં એના માટે જેનું સેવન કરવામાં આવે એનું નામ રસાયણ. તો પરીક્ષિતને ભય છે એટલે એના માટે આ કથા ઔષધિ રૂપ છે, અને શૌનકજી ઋષિઓ માટે આ કથા રસાયણ છે. મમ કર્ણ રસાયણમ, કર્ણયોઃ રસસ્ય એટલે જેના દ્વારા ભગવાન જે રસરૂપ છે એ બે કાનો દ્વારા અંદર હૃદયમાં પ્રવેશ કરે એને રસાયણ કહેવાય, અને એવું રસાયણ એટલે કે આ શ્રીમદ ભાગવત, કે જિસકે દ્વારા દો કાનો કે માધ્યમ સે રસ રૂપ ભગવાન હૃદય મેં પ્રવેશ કરે એસા રસાયણ યાની યહ શ્રીમદ ભાગવત હૈ. જેને સાંભળ્યા પછી બીજું કઈ સાંભળવું ગમે નહીં એનું નામ રસાયણ, અને એવું રસાયણ એટલે કે શ્રીમદ ભાગવત. જેને સાંભળીને એવું લાગે કે બધું સાંભળી લીધું કઈ બાકી ન રહ્યું એનું નામ છે રસાયણ એટલે તો કે શ્રીમદ ભાગવત. તો સાંભળો તો એવું સાંભળો કે જેને સાંભળીને બધું સાંભળી લીધું એવું અનુભવ થાય,
જાણો તો એવું જાણો કે જેને જાણી લઈએ તો બધું જાણી લીધું એવો ભાવ અંદર આવી જાય. પાઓ તો એસા પાઓ કે જિસકો પ્રાપ્ત કરને કે બાદ ઓર કુછ પાને કી ઈચ્છા ન હો. તો એસી રસાયણ એટલે કે આ શ્રીમદ ભાગવત. સૂતજી ને વિનંતી કરી કે કથાનો સાર આપ અમને શ્રવણ કરાવો. અને જ્યાં કથા માટેનો પ્રેમ જોયો, કથા સાર એટલે જ્યાં ભક્તોનો ચરિત્ર હોય, ભક્તિની વિશેષતા હોય, એ રસાયણ એ ભાગવત. કે આ ભાગવતમાં ભક્ત કરતા પણ ભગવાનની ગાથા ગાવામાં આવી છે, વિશેષ રૂપથી ભક્તોના ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમ આપણા 252-84 વૈષ્ણવો એમનું વાર્તા સાહિત્ય, શ્રી ગોકુલનાથજી રોજ કથા કરતા અને એક દિવસ પછી મહાપ્રભુજીના સેવકની વાર્તા શરૂ કરી, શ્રી સાંઈજીની સેવકની વાર્તા જે શરૂ કરી, એમાં જ સમય નીકળી ગયો. ઓલા વૈષ્ણવ કે જરા આજ કથા નહીં હોય. ગોકુલનાથજી કહે, અરે ભૈયા આજ તો કથા કો ફલ દે દો, કથા કો સાર સુનાઈ દો, કથા કહાં બાકી રહે ગઈ. યાની કથાનો સાર એટલે ભગવદીઓનું ચરિત્ર, ભક્તોનું ચરિત્ર, એ કથા સાર કહેવાય. આપણે બધા મહદ ભાગ્યશાલી છીએ કે એવા દુર્લભ 252-84 વૈષ્ણવોની કથા, એમના ચરિત્રો આપણને મળ્યા છે શ્રી ગોકુલનાથજીની કૃપાથી. એમના ભાવોને આપણે સમજી શકીએ છીએ, શહેરાય મહાપ્રભુની કૃપા છે. નિત્ય એ કથા સાર, નિત્ય એ સત્સંગ, વાર્તા પ્રસંગોનો આશ્રય અવશ્ય વૈષ્ણવો કરજો. એ ફલાત્મક છે એ કથા. જ્યાં સૂતજીએ શૌનક આદિ ઋષિઓમાં કથા માટેની લાગણી પ્રેમ જોઈ, અને પછી હવે સૂતજી કહે છે કે હું આપને એ કથા સંભળાવું કે જે દેવતાઓને પણ દુર્લભ છે. અને પછી કથાનો વિસ્તાર કરતા કહ્યું કે જ્યારે આ સુખદેવજી પરીક્ષિતજીને કથા સંભળાવી રહ્યા હતા, એ જ સમયે આકાશ માર્ગથી દેવો અમૃત કુંભ લઈને આવ્યા, કહ્યું કે આ કથામૃતનું પાન અમને કરાવો, અને આ જે સ્વર્ગનું જે અમૃત છે આ પરીક્ષિતને આપી દો, એ નિર્વિઘ્ન થઈ જશે, અમર થઈ જશે. અને જ્યાં આ વાત આવી કે અમને કથામૃત આપો ને એના બદલામાં અમે આ સ્વર્ગનું અમૃત આપી દઈએ, આ દેવો દેવતાઓ ભાગવતને ખરીદવા માટે આવ્યા, આના બદલામાં આ મને આપો. સુખદેવજી કહે છે, અરે દેવતાઓ, કહ સુધા કહ કથા લોકે કહ કાંચ કહ મણિર મહાન, કુછ તો વિચાર કરો, કહાં કાંચ કે ટુકડે ઓર કહાં દિવ્ય મણિયા, કહાં તુમારા યે તુચ્છ સ્વર્ગ કા અમૃત ઓર કહાં યે દિવ્ય કથા, અને કોના બદલામાં તમે શું લેવા આવ્યા છો? આ કથા વેચવાની નથી, આ કથા તો વહેંચાય. આજે કથાઓ વેચવા લાગી છે, વેચાવા લાગી છે, એની બોલી નક્કી થાય, આટલા ધરવાના, આટલા કરવાનું, આટલું સન્માન કરવાનું. ઘણા એવા કથાકારો આજના સમયમાં, અને એ કથાનું પછી એની નોછાવર ને બધું પહેલાથી ફિક્સ કરી લે. શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે 16 ગ્રંથમાં એવા વક્તાની તો વાણી સાંભળવાય નહીં, કે જે કથાનો સોદો કરતો હોય એનું ફિક્સિંગ થતું હોય બધું, પછી એ કથા કથા નથી રહેતી, એ કથાનું આધ્યાત્મિક આધિદૈવિક સ્વરૂપ તિરોહિત થઈ જાય છે. આ શ્રીમદ ભાગવત એ વેચાય નહીં, પણ આને વહેંચાય. ઉત્તમ અધિકારી જાણીને આનો તો વિસ્તાર કરવો જોઈએ. સુખદેવજીએ પરીક્ષિતને પૂછ્યું, કહો રાજન, કોણ સા અમૃત પીયોગે? પરીક્ષિતજી કહે છે, મહારાજ પહેલાં મને એ બતાવો, આ કથામૃતથી મને શું મળશે અને આ દેવતાઓ જે અમૃત લઈને આવ્યા એનાથી શું ફળ પ્રાપ્ત થશે? સુખદેવજી કહે, રાજન,
આ જે કથા મૃત હું જે તને સંભળાવવા જઈ રહ્યો છું એ સાંભળીને તું અમર તો નહીં થાય, પણ હા તું અભય થઈ જઈશ. અને આ જે સ્વર્ગનું જે અમૃત છે એ તને અમર બનાવી દેશે. જે 7 દિવસમાં તારી મૃત્યુ થવાની છે એ મૃત્યુ ટળી જશે, તું અમર થઈ જઈશ. આ કુંભમાં રહેલું અમૃત એનું પાન કરવાથી તારું જીવન દીર્ઘ બનશે, અને આ અમૃત કથામૃતનું પીવાથી તારું જીવન દિવ્ય બનશે. બતા તુજે કોણ સા અમૃત પીના. પરીક્ષિતજી કહે છે, મહારાજ મને તો આ કથામૃતનું જ પાન કરાવો, મારે જીવન લાંબુ નથી જોતું. જીવન લંબા નહીં હોના ચાહીએ, પણ જીવન અચ્છા હોના ચાહીએ. કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પરંતુ કેવું જીવ્યા એ મહત્વનું છે. વૈષ્ણવ મનુષ્યોએ વર્ષોમાં નથી જીવાનું, મનુષ્યોએ કાર્યોમાં જીવાનું છે. કેટલા વર્ષના થઈ ગયા એ મહત્વનું નથી, પણ જેટલા વર્ષ પણ આપણા હાથમાં હતા એમાં કેટલા સત્કર્મ કર્યા, સત્કાર્યો કર્યા એ મહત્વનું છે. યાની જીવન લંબા નહીં, પણ જીવન અચ્છા જીવો. વધારે લાંબુ જીવન તો ભારરૂપ બની જાય છે. તો રાજન યે કથા કો શ્રવણ કરને સે જો જીવન મેં કામ ક્રોધ લોભ મોહ ભય આદિ જો મનુષ્યો કો સતાતે હૈ ઉસસે નિવૃત્તિ હો જાયેગી. અબ આપ હી બતાઓ કોન સા અમૃત પાન કરના હૈ. પરીક્ષિત કે મને તો આપ કથા અમૃત જ સંભળાવો, મારે લાંબુ નથી જીવવું, મારું દિવ્ય સારું જીવન બને, હું ભયથી મુક્ત થાઉં, બસ એ કથાનું મને પાન કરાવો. અને એ દેવતાઓ મોઢું નીચું કરીને પછી પાછા પોતાના સ્વર્ગમાં પધાર્યા. એટલે કહ્યું કે શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભાઃ, કે આ શ્રીમદ ભાગવત એ દેવતાઓને પણ દુર્લભ છે, એ દુર્લભ ભાગવત કથા આપણને બધાને પ્રાપ્ત થઈ છે. શુકદેવજીએ કથાનો પ્રારંભ કર્યો. સુતજી કહે છે કે આ જે કથાની શ્રવણ વિધિ એના નિયમો એ બધું નિયમ આદિ સનતકુમારોએ નારદજીને સંભળાવ્યા. શનકાદિ ઋષિઓને પ્રશ્ન થયો કે આ નારદજી જે બધી જગ્યાએ ભ્રમણ જ કરતા હોય છે, એમને 7 દિવસ એક જગ્યાએ બેસીને આ વિધિ વિધાનને સાંભળવામાં રસ ક્યાંથી આવ્યો, અને નારદજી અને સનતકુમારોનો મિલાપ ક્યાં થઈ ગયો? અને પછી સુતજી કથાનો વિસ્તાર કરતા કહે છે કે એક દિવસની વાત છે, વિશાલાપુરી, અને એ વિશાલાપુરીમાં 4 નિર્મલ ઋષિ સનતકુમારો સત્સંગ માટે ત્યાં પધાર્યા બદ્રીવનમાં. સત્સંગ માટે ત્યાં આવ્યા તો ત્યાં નારદજીને જોયા, અને નારદજી એકદમ ચિંતામાં મોઢું નીચે. સનતકુમારો આવ્યા અને પૂછ્યું, અરે નારદજી, આપના દર્શન કરીને તો બીજા જીવો આનંદમાં આવી જાય, ચિંતાઓથી રહિત થઈ જાય, પણ આજે અમે શું જોઈએ છીએ, આપને કઈ ચિંતા છે? અને પછી નારદજી કહે છે કે ભગવાન, આ પૃથ્વીને સર્વોત્તમ લોક માનીને હું આ ભારતની પ્રદક્ષિણા કરવા માટે આવ્યો. અહમ તુમ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરી તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ બ્રહ્મમાણ ઇતસ્તતઃ. ક્યાં પૃથ્વીની પ્રદક્ષિણા કરતા અહીંયા અહમ તુમ પૃથ્વીમ યાતો, પૃથ્વી શબ્દનો પ્રયોગ કર્યો એટલે કે ભારતના અર્થમાં. શાસ્ત્રોમાં જે ભારત, જે પૃથુ મહારાજે જે દોહન કર્યું, જ્યાં ગાય આગળ 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 કથા આવે છે કામ પ્રકરણમાં ચતુર્થ સ્કંદ અંતર્ગત,
કે જ્યારે પૃથ્વીની રક્ષાનો ભાર પૃથુ મહારાજે સંભાળ્યો, ગાયનું દોહન કર્યું, અને જ્યાં જ્યાં ગાય આગળ ભાગી અને પૃથુ મહારાજ પાછળ પાછળ ગયા, એને ભારત, એને પૃથ્વી તરીકે શાસ્ત્રોમાં સ્વીકારવામાં આવી. એટલે અહીંયા જે આ વાત કરી છે કે અહમ તુમ પૃથ્વી વ્યાતો, એટલે કે ભારતની પ્રદક્ષિણા કરવા માટે આ નારદજી અહીંયા પૃથ્વી પર આવ્યા. બધા તીર્થોમાં ભ્રમણ કર્યું પણ ક્યાંય મનની શાંતિ ન મળી. નારદજીએ શું જોયું? સત્યમ નાસ્તી તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભારિણો જીવા વશકા કૂટભાષિણઃ. નારદજી કહે છે, સનત કુમારો, હું આ ભારતમાં પ્રદક્ષિણા કરી પણ જોઈએ છીએ કે ક્યાંય સત્ય નથી, દયા ભાવના નથી, તપ નથી, અને લોકો આ પૃથ્વી પર રહેવા વાળા કેવા થઈ ગયા? ઉદરમ ભારિણો જીવા, બસ પોતાનું ઉદર ભરવામાં તત્પર બન્યા છે. અને સાથે સાથે કૂટભાષિણ, મધુર વાચા નથી, કડવું બોલવા વાળા થયા છે. 28 પ્રકારના અનર્થો નારદજી આ પૃથ્વી ઉપર જોયા. શ્રી મહાપ્રભુજીએ પણ એવી પરિસ્થિતિ જોઈ. એટલે આપણે શ્રી મહાપ્રભુજી એ સમયનું વર્ણન કર્યું, સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ કલધર્મણી પાષંડ પ્રચરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ લેચ્છા ક્રાંતેશુ દેશેશુ પાપૈ કનલિયેશુ ચ સત્પીડા વિગ્ર લોકેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. એવી વિપરીત પરિસ્થિતિઓનું શ્રી આચાર્યજીએ પણ વર્ણન કર્યું. નારદજી કહે છે કે આ બધું જોઈને મારું મન બહુ વ્યથિત થઈ ગયું. પરિક્રમા કરતા કરતા હું બ્રજભૂમિમાં આવ્યો, વૃંદાવનમાં પહોંચ્યો, અને જ્યાં વૃંદાવનમાં હું આવ્યો ત્યાં યમુનાજીના તટ ઉપર મેં એક આશ્ચર્ય જોયું. તત્રાશ્ચર્યમ મયા દૃષ્ટમ શ્રૂયતામ તન મુનીશ્વરાહ એકાતુ તરુણી તત્ર નિષણ્ણા ખિન્ન માનસાહ. કે યમુનાજીના તટ ઉપર મેં શું જોયું? એક તરુણી સ્ત્રીને રદન કરતા જોયું, અને જ્યાં એ તરુણી સ્ત્રીએ નારદજીને જોયું, નારદજીને પુકાર લગાવી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠમ મત ચિંતા મપિનાશય. હે સાધુ, હે સંત, કુછ ક્ષણ કે લિયે રુક જાઈએ, મેરે યે દુઃખ કો દૂર કરે. નારદજી પૂછે છે, અરે દેવી, આપ કોણ હો અને આપનો દુઃખનું કારણ શું છે? અને ત્યાં એ તરુણી પોતાનું પરિચય આપે છે, અને પરિચય આપતા કહ્યું, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ મે તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનૌ કાલયોગેન જર્જરૌ. હે નારદજી, મારું નામ ભક્તિ છે અને મારા દુઃખનું કારણ આ કલિકાલ, કલયુગ. કારણ કે આ કલયુગના લીધે મારા બે પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા છે. આ બે પુત્ર આપ જે જોઈ રહ્યા છો એ બે મારા પુત્ર છે, વયોવૃદ્ધ છે. આ કલયુગ, આ કાલ એ મારા દુઃખનું કારણ છે. હવે આપ જ બતાવો કે જે માતાની આગળ એના બે પુત્ર વૃદ્ધ હોય, અચેત હોય, તો એ માતાની શું સ્થિતિ હોય? મને તો એમ વિચાર આવે છે કે આ પરીક્ષિત રાજાએ કલયુગને રહેવા જ કેમ દીધો? ન કલયુગ કલયુગ રેત, ન આ કાલના પ્રભાવના લીધે આ જર્જરિત થાત. ભક્તિ પોતાનો વિશિષ્ટ પરિચય આપતા કહે છે, ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા કચિત કચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. કે હું ભક્તિ, આ બે મારા પુત્ર, ઉત્પન્ના દ્રવિડેશાહમ, દ્રવિડ દેશમાં મારો જન્મ થયો. દ્રવિડ દેશ એટલે દક્ષિણ ભારતની ભૂમિ કે જ્યાં મારો જન્મ થયો. આચાર્યોએ આની પાછળનો સુંદર ભાવ પ્રકાશ કર્યો કે આ જે ભક્તિ કહે છે કે ઉત્પન્ના દ્રવિડે શાહમ, એનો શું મતલબ? તો અહીંયા ભક્તિ વાત કરી રહી છે કે એવો એક સમયકાલ આવ્યો હતો, યવનોનો બ્લેચ્છોનો આક્રમણ થયું હતું, અને જેના લીધે જે ભક્તિ
હતી, પણ એ ભક્તિ નદારત થઈ ગઈ હતી, નષ્ટ થઈ ગઈ હતી, આ તિરોહિત થઈ ગઈ હતી. પણ ફરીથી એ ભક્તિને પ્રગટ કરવા માટે, જાગૃત કરવા માટે, એ ભક્તિનો પ્રચાર કરવા માટે એ દ્રવિડ દક્ષિણ દેશોમાં એ દિવ્ય મહા આચાર્યનો પ્રાગટ્ય થયો. તમે જુઓ જેટલા પણ મહદ આચાર્યો થયા, જેમ રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, માધવાચાર્ય, અમુક આ બધા આચાર્યોનો જન્મ એ દક્ષિણમાં થયો. ઇવન આપણા શ્રી આચાર્ય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી, એ પણ તૈલંગ કુલ, તૈલંગ બ્રાહ્મણ હે, એમના પૂર્વજો પણ દક્ષિણ ભારતથી સંબંધિત હતા. તો એ બધા મહદ આચાર્યોએ પ્રગટ થઈને ભક્તિને પુનઃ જાગૃત કરી છે, ભક્તિને પ્રગટ કરી છે. એટલે જ કહીએ કે દક્ષિણ એ વિદ્વાનોની ભૂમિ છે, એ ભક્તિની ભૂમિ છે. કે દક્ષિણ એ વિદ્વાનોની ભૂમિ કહેવાય, ઉત્તર એ રૂપની ભૂમિ કહેવાય, ઉત્તર ભારત રૂપની ભૂમિ. ઉત્તર ભારતમાં ની બાજુ જે બધા ગોરા ગોરા એવા સરસ મજાના રૂપાળા, જરા તડકો આવે તો લાલ થઈ જાય. આમ પૂરબમાં જઈએ તો કહેવાય એ કલાની ભૂમિ છે, કલા આર્ટ. આમ બંગાળ સાઈડ પૂર્વમાં જાઓ ને તો એવી કલાકૃતિઓ તમને દેખાય ત્યાં, બહુ સુંદર એવી સજાવટ ને બધું કરે, બહુ સરસ. અને બચ્યું હવે આપણું આ પશ્ચિમ, એટલે આ તમે બધા, આપણે બધા. તો હવે આપણી વિશેષતાની તો શું વાત કરવાની. આપણે કે ગુજરાતીઓ હોય સૌરાષ્ટ્ર કે ભાઈ, આપણને વધારે ખીચડી બહુ ભાવે, ખીચડી જોઈએ, ખીચડી. એટલે એમ કહીએ તો આપણે અહીંયા પણ ખીચડી જ છે, રૂપ પણ છે, ગુણ પણ છે, કલા પણ છે, ભક્તિ પણ છે, બધીની ખીચડી. એટલે આપણું આ ગુજરાત, આપણું સૌરાષ્ટ્ર કહો કે જે રૂપ કલા વિદ્યા બધાનું મિશ્રણ, ખીચડીમાં મિશ્રણ હોય ને, એ બધાનું મિશ્રણ એટલે આપણું આ બધું પશ્ચિમ. અને દક્ષિણ એટલે વિદ્વાનોની, હા, બધા મોટા મોટા આપણા ઇવન આજના સમયમાં પણ સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકો બધા દક્ષિણના વિદ્વાનોની ભૂમિ કહેવાય, ભક્તિની ભૂમિ. અને એ દક્ષિણની ભૂમિ એનું વિશેષ મહાત્મ્ય છે. એવા સુંદર સુંદર તીર્થો, એવા સુંદર સુંદર કલાકૃતિ, પ્રાચીન મંદિરો. સુંદર બધા રમણીય સ્થળ, શ્રી મહાપ્રભુજીની બેઠક, અને એ જ બધું દક્ષિણ ભારત. આ વાત નીકળી છે તો અવશ્ય હું કહીશ કે જ સુંદર સ્થાનોમાં ભ્રમણ કરવાનો એક સુઅવસર પિતૃચરણ દાદાજીની કૃપાથી પ્રાપ્ત થવા આ વર્ષે વૈષ્ણવ સમાજને પ્રાપ્ત થશે. 10 દિવસમાં એ દક્ષિણ ભારતની યાત્રાના માધ્યમથી, કે જે ભક્તિની વિદ્વાનોની ભૂમિ છે, અને એ ભૂમિમાં શ્રી મહાપ્રભુજીની બેઠકજીઓમાં દર્શન, ઝારીચરણ સ્પર્શ, તિરુપતિથી યાત્રા સ્ટાર્ટ થાય, અને પછી વિષ્ણુકાંચી ને બધે થઈને રામેશ્વરમ પહોંચીએ. સુંદર રામેશ્વર સ્થળ છે, શ્રી મહાપ્રભુજીની સુંદર બેઠકજી છે, અને એ એવા સુંદર તીર્થમાં એવો સુંદર શ્રી પુરુષોત્તમ યાગનું આયોજન ત્યાં થવાનું. એક તો એ વિદ્વાનોની ભૂમિ ને એવું દિવ્ય પુરુષોત્તમ યાગ, અને એમાંય વૈષ્ણવ પણ એ યજ્ઞમાં સંમિલિત થઈ શકશે. એટલે બહુ મોટો એક સુઅવસર, મહદ મોટાઓની કૃપાથી વૈષ્ણવ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. અને એ પણ દિવાળીના પછીના સમયમાં, એટલે આપણે અહીંયા બધા ફ્રી પણ હોઈએ, વેકેશન પણ હોય 10 નવેમ્બરથી. અને એ રામેશ્વરમ, તિરુપતિ, વરકલ્લા, ત્રિચી, ત્રિવેન્દ્રમ, કેરેલા સુધી
મદુરાઈ ને બધા સુંદર બધા દેવાલય મંદિરોના દર્શન કરવા એક અનેરો આનંદ છે. અવશ્ય વૈષ્ણવ આપ આ યાત્રામાં અહીંથી મોરબીથી આપણા અધિકથી અધિક વૈષ્ણવ થાય હું આવાહન કરું છું, આમંત્રણ આપું છું કે આપ બધા અધિકથી અધિક આ યાત્રામાં લાભ લેજો અને વેલાસર આમાં જાગૃત થજો. એમ નહીં વિચારતા કે નવેમ્બરમાં હજી વાર છે, કારણ કે આપ બધા જાણો છો વેકેશન દિવાળી પછીનો સમય છે, પછી રિઝર્વેશન હવે આજકાલ 4 મહિના પહેલાં કરાવવા પડે અને આપણી યાત્રામાં પણ લિમિટેડ વ્યવસ્થાઓ છે. પછી મહિના પછી કે 20 દિવસ પછી કે 2 મહિના પછી શું સિચ્યુએશન થાય, કારણ કે 200, 225, 250 વૈષ્ણવની આ યાત્રા છે, પછી એમાં અવકાશ રહે ન રહે વંચિત રહી જઈએ તો પછી વિચાર નહીં કરવો. અને પણ સારું કાર્યમાં વિચાર શું કરવાનો, એ તો કરવાનો. ઘણા કે અમે તો જઈ આવ્યા, તો જઈ આવ્યા તો શું થયું કે પાછો ચાલ અમારી સાથે ક્યાં આવ્યો તું? અમે તો ગયા હતા 3 વર્ષ પહેલા, 4 વર્ષ પહેલા, 5, 1 વખત જઈ આવ્યા છીએ, તો શું થઈ ગયું પાછું જવાનું ને? જેટલી વાર જઈએ એટલો અલગ આનંદ છે. સાંજે જમવા બેસીએ છીએ તો એમ તો નથી કે હમણાં સવારે તો જમ્યું તું, મેં હમણાં રેવા દો ને, ના ના ત્યાં તો હાલો લાવ થાળી, ભૂખ લાગી છે.